કેશોદ જલારામ મંદિર ખાતે નેત્ર નિદાનના કેમ્પ તેમજ આયુર્વેદિક કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. આજરોજ જલારામ મંદિર માનવ સેવા સમિતિ દ્વારા હર મહિનામાં બે વખત આવતા રવિવારના દિવસે કેશોદ જલારામ મંદિર ટ્રસ્ટ દ્વારા આંખના કેમ્પ જેવી કામગીરીઓ કરવામાં આવતી હોય છે. આ કેમ્પનું દીપ પ્રાગટ્ય ધારાસભ્ય શ્રી દેવાભાઈ માલમ, વિમલભાઈ વાઢેર તથા તેમના પરિવાર રમેશભાઈ, દિનેશભાઈ કાનાબાર, પ્રવીણાબેન વૈષ્ણવની દ્વારા કરવામાં આવ્યું હતું. દર વખતે કેમ્પમાં કેશોદ તાલુકા તેમજ બહારથી આવનાર દર્દીઓ લાભ લેતા હોય છે. આવી કામગીરી જલારામ મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે. આજના દિવસે પણ આ કેમ્પમાં કુલ દર્દી 250 ઓપીડી તેમજ 81 દર્દીઓને ઓપરેશન માટે મોકલવામાં આવ્યા હતા. તપાસમાં 100 દર્દીઓની કરવામાં આવી હતી. આ કેમ્પમાં જમણવારના દાતા શ્રી વિમલભાઈ ઉકાભાઈ વાઢેર અને પરિવાર તરફથી આપવામાં આવ્યું હતું. આજે જલારામ મંદિર ખાતે જે કેમ્પ રાખવામાં આવેલો હતો તે કેમ્પની અંદર 250 ઓપીડી હતું અને આ ફરી તપાસવાના 101 હતા, તેમજ આજે ઓપરેશનમાં 81 જણા કેશોદથી રવાના થયા. આ અમારા આ ટીમનો પ્રયત્નથી આજે અમે ચારે ચાર રવિવાર કેમ્પ કરીએ છીએ. પહેલો રવિવાર અમે બાલાગામમાં કેમ્પ કરીએ છીએ, બીજો રવિવાર કેશોદ જલારામ મંદિર, ત્રીજો રવિવાર અજાબ અને ચોથો રવિવાર પાછો જલારામ મંદિરે કરીએ છીએ. સાથે સાથે અમારે અન્નક્ષેત્રમાં પણ કાર્ય ચાલુ છે. અન્નક્ષેત્રમાં અમે ક્યાંય પણ કોઈ પણ જગ્યાએ ફાળમી કે ફાળો લેવા બજારમાં નીકળતા નથી. લોકો અમને આપે છે અને તેનાથી આ 4 વર્ષથી અમારું અન્નક્ષેત્ર પણ સર ચાલુ છે, જેની સેવામાં અમારી 18 જણાની ટીમ છે. તેના થકી આ મંદિરની શોભા છે. જગદીશ યાદવનો રિપોર્ટ, જૂનાગઢ.